તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ, હું તમારો મિત્ર સંજય બકરાણીયા. તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સંજય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજનો વિડીયો ખાસ થવાનો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરી લઈએ પછી એનો પાસવર્ડ કયો હશે. તે જો તમને ખબર ન હોય તો તમારો પાસવર્ડ હું જણાવવાનો છું કે તમારો પાસવર્ડ કયો હશે. અને મિત્રો, આપણે આધાર કાર્ડનો પાસવર્ડ જાણવા માટે આપણે આધાર કાર્ડનું જે પહેલાં શું નામ આવે છે, આપણું પહેલાં સરનેમ છે કે પહેલાં આપણું નામ છે, તે જાણવા માટે આપણે આધાર કાર્ડ તો આપણે ડાઉનલોડ કરવાનું છે. આપણે કંઈ હશે નહીં તો આપણે પંજીકરણ આવે આપણું પંજાનું, તે પરસી હોય તો તેમાં આપણે જોઈ જવાનું છે આપણું નામ પહેલાં શું આવે છે, અથવા તમને ખબર જ હશે કે તમે શું લખાવ્યું છે. તો આપણે સરનેમ હોય તો સરનેમના ચાર અક્ષર લખવાના છે, આપણું પેલું નામ આવતું હોય તો નામના ચાર અક્ષર લખવાના છે મોટા અક્ષરમાં. અને મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ, પહેલાં વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં પહેલાં બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, આપણો આધાર કાર્ડ પાસવર્ડ જાણવા માટે પીડીએફ પાસવર્ડ આપણો આધાર કાર્ડ સાઇડમાં રાખવાનો છે, અને એમાં જે પહેલું જે નામ આવે છે, પહેલાં ભલે તમારું સરનેમ હોય કે તમારું નામ હોય, તમારું જો સરનેમ હોય તો તેના ચાર અક્ષર, અને તમારું નામ હોય તો તેના ચાર અક્ષર, આપણે ચાર અક્ષર જ લેવાના છે. અને પાસવર્ડની આપણે જે VR છે સાઇલ, તે લખવાની છે. તો પહેલાં મેં તો મારું નામ સોલંકીથી શરૂ થાય એટલે મેં પહેલાં સોલંકી લખ્યું આ રીતે, અને આ રીતે મારી જન્મ તારીખ છે. આ ઓપન કર્યું એટલે ઓપન ન થયું. પછી મેં વિચાર્યું, મેં તો રેડી જ નાખ્યું છે, મારો નંબર નાખી જોયું તો બધું મેં કરી જોયું તો જન્મ તારીખ બધું, પણ એમાં નહોતું થતું. એટલે પછી મેં એક આવી ટ્રાય કરી, આપણે ફ્રી આપણે મોટા અક્ષરમાં સોલંકી લખ્યું, સોલંકી નહીં સોલંકીના ચાર અક્ષર. તો તમારે તમારું નામ આ પહેલાં આવતું હોય, તમારા નામના પહેલાં ચાર અક્ષર લખવાના છે મોટા અક્ષરમાં આ રીતે. તો મોટા અક્ષરમાં સોલો કર્યો છે, કારણ કે સોલંકીમાં લખવાનું હતું એટલે આપણે ચાર અક્ષર લેવાના છે. અને અહીંયા આપણે આપણી જે જન્મ તારીખ સાઇલ છે તે લઈ લેવાની છે યર આ રીતે. અને અહીંયાથી આપણે આ રીતે ઓપન કરી લેવાનું છે. એટલે આપણું PDF તમે જોઈ શકો છો ઓપન થઈ જશે. તો આ બસ એટલી જ પ્રોસેસ છે. આપણા જે નામ હોય, આપણું નામ પહેલાં સોલંકી આવતું હોય તો સોલંકી કરવાનું, સંજય આવતું સંજય, તેના ચાર અક્ષર લેવાના છે મોટા અક્ષરમાં. અને આપણી જન્મ તારીખ પાછળ લખવાની છે, કોઈ જગ્યા નથી મૂકવાની હોય છે, એટલે આપણું PDF ફાઇલ ઓપન થઈ જશે. તો અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો, અને અમારા વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેમાંથી મળશે બીજા વિડીયોમાં.